नवसारी જિલ્લામાં દિવસે અને દિવસે કોરોના નવા રેકોર્ડ સર્ચ કરી રહ્યો છે. આજે કોરોનાના 48 કેસો નોંધાયા છે અને જેને જિલ્લામાં અત્યાર સુધી કોરોના 2000 ને પાર પહોંચી ગયો છે. જ્યારે હાલમાં જિલ્લાની 237 જેટલા એક્ટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. જોકે જિલ્લાની સ્થિતિ વિકટ બની છે, જેથી લોકો પોતે જ જાગૃત બની કોરોનાની સાંકળ તોડવામાં સહયોગી બને એ આવશ્યક બન્યું છે. એક વર્ષ બાદ કોરોનાએ ફરી માથું ઉચકતા નવસારી જિલ્લાની પરિસ્થિતિ વિકટ બની છે. જિલ્લામાં છેલ્લા 3 દિવસથી 40થી વધુ કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે, જેમાં વાંસદા, ગણદેવી, નવસારી શહેર અને ખેરગામ સૌથી વધારે કોરોના સંક્રમિત તાલુકાઓ બન્યા છે. છેલ્લા 3 દિવસમાં જિલ્લામાં 136 કેસો નોંધાયા છે, જ્યારે હાલમાં નવસારીમાં 237 લોકો કોરોનાની સારવાર લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નવસારી શહેર સહિત જિલ્લામાં હોસ્પિટલોમાં જગ્યા નથી, સાથે જ ઓક્સિજન અને ઇન્જેક્શનની પણ અછત વર્તાઈ રહી છે. કોરોનાની સ્થિતિ પહોંચી વળવા તંત્ર સતર્ક બન્યું છે અને નવસારી સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલમાં પથારીઓની સંખ્યા વધારવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં પણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કોરોનાની સારવાર મળી રહે સાથે જ ઇન્જેક્શનોની પણ વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. તેમ છતાં નવસારીમાં દિવસે અને દિવસે વધતા કોરોનાના કેસો ચિંતાજનક આવી રહ્યા છે, ત્યારે જિલ્લા કલેક્ટર અને દર્દીઓ સંયુક્ત રીતે સિવિલ હોસ્પિટલમાં સંબંધિત અધિકારીઓ અને ઓક્સિજન પ્રોવાઇડર્સ સાથે બેઠક કરી કોરોના નિયંત્રણ લાવવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. NTC ન્યૂઝ, નવસારી.